ધોરણ ત્રણ વિષય આસપાસ, જેમાં આજે આપણે પાઠ 12નો અભ્યાસ કરીશું. પાઠ 12નો શીર્ષક છે આપણા કામ. તો વિદ્યાર્થીઓ, તમે પણ અહીં કેટલાક જે કામો બતાવ્યા છે એ દરેક કામ વિશે અને તેના કારીગર વિશે તો જાણતા જ હશો. તમને અહીં એક સુંદર ચિત્ર દેખાય છે જેમાં લોકો અલગ અલગ પ્રકારના કામ કરે છે. આવો આપણે આગળ જોઈએ. રમેશ કડિયા કામ કરતો હતો. દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો. આજે તેનો ભાઈ રાજેશ પણ તેની સાથે હતો. તે ગામડેથી આવ્યો હતો. ચાવાળાએ તેઓને ચા આપી અને કહ્યું કે લો, આજનું છાપું છે. તો તેઓને છાપું વાંચવા માટે આપ્યું. રાજેશે પૂછ્યું, તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો? તમે કંટાળી નહીં જાઓ? ત્યારે રમેશે કહ્યું, ના, મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે. અરે ના, કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે. પેલા બાળકોને જુઓ, તે આજે શાળા માટે મોડા પડ્યા છે એટલે તે બધા દોડે છે. જુઓ, જેમનું ચંપલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષક છે. કદાચ એમને એટલે મોડું થયું હશે. તે જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીં વ્હાઈટ કપડામાં જગ્ગુભાઈ બેઠા છે. જગ્ગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે. તો જુઓ, અહીં આપણે ચિત્રની કેટલીક માહિતી મેળવી લઈએ કે અહીં પોસ્ટ ઓફિસ છે, ત્યાં કર્મચારી કામ કરવા માટે જઈ રહ્યા છે, સફાઈ કામદાર સફાઈ કરે છે, ત્યાર પછી ચાની દુકાનમાં રમેશ અને રાજેશ બેઠા છે અને ચા પીએ છે, તેની બાજુમાં ફૂલ વેચવાવાળા બહેન બેઠા છે, આ બાજુ મોટરસાઈકલમાં લોકો ઓફિસે જાય છે, કડિયા કામ થાય છે. ત્યાર પછી તમે નીચે જોશો તો એક ભિખારી પણ છે કે જે એની પાસે કોઈ પ્રકારનો વસ્તુ કે વાહન નથી, ત્યાંથી તે ઝાડ નીચે બેઠા છે. અહીં જગ્ગુ કાકા ચપ્પલ સાંધવાનું કામ કરે છે. તમે અહીં જોશો તો એક ટ્રાફિક પોલીસ પણ દેખાય છે કે જે રસ્તાઓમાં આવતા વાહનોનું નિયમન કરે છે. ત્યાર પછી તમે એક તરબૂચ વેચવાવાળા શાકભાજીને જોઈ શકો છો. ત્યાર પછી બાળકો શાળાએ જાય છે, ટીચર પણ શાળાએ જાય છે, મોટરસાઈકલમાં લોકો પોતાના કામની જગ્યાએ પહોંચે છે, અહીં બાળકો દોડે છે કારણ કે તેમને સ્કૂલે જવાનું મોડું થઈ ગયું છે. અહીં તમે જોશો તો ઊંટગાડી ઉપર માલ સામાન પણ જાય છે. ડૉક્ટર અને નર્સ બંને હોસ્પિટલમાં જાય છે. અને આ વાણંદની દુકાન છે, જ્યાં વાણંદ છે એ લોકોના વાળ કાપી અને દાઢીને સેવિંગ કરે છે. જુઓ, તમે અહીં કેટલા બધા કારીગરો કેટલા બધા કાર્યો કરી રહ્યા છે. પેજ નંબર 82 પર જોઈએ તો ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે. પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે. બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે. ટ્રકો સામાન લાવી રહી છે. કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે. એટલે લોકો જો કામ કરશે તો તેમને સમય ક્યાં જાય છે તેનો ખ્યાલ નહીં આવે અને તેઓ કામ સારી રીતે કરી શકશે. ત્યાં જુઓ, ડૉક્ટર અને નર્સ એકસાથે દવાખાનામાં જઈ રહ્યા છે. જુઓ, રાયજી તેના ફળોની લારી સાથે છે. આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને પણ લાવે છે. મમતા ફળો આપવા અને પૈસા ઉગાડવા આજુબાજુ દોડે છે. નાનું વાણંદે તેની દુકાન ખોલી દીધી છે, પણ એ કોની દાઢી બનાવશે કારણ કે હજી કોઈ તેની દુકાને આવ્યું નથી. ચાર રસ્તાની વચ્ચે ઇકબાલ સિંહ ઊભા છે. આખો દિવસ એમની વિશલ વગાડે અને બૂમો પાડે છે, તમારું વાહન અહીંથી ખસેડો, એ એ એ ઓય, તમે મને સાંભળો નહીં, ગાડું દૂર લઈ લો. એટલે કે એ આ રસ્તા પર આવતા જતા વાહનોને નિયમન કરે છે. આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો. માણસો ચાર રસ્તાઓ પર અને અઠવાડિયે બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે તેનો અભિનય કરો. ચલો, હવે તમારે કોઈ વસ્તુ વેચતા હો તેનો અભિનય કરવાનો છે. અહીં વિચારો અને લખો, ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખો.
तो अगाउ पण आपणे जोयुं तेओ शुं काम करी रह्या छे जे मैं अहीं लख्युं छे। तमे आ सिवाय पण तमारी रीते पेन्सिल थी लखवानुं छे। हवे कहे छे तमारा पड़ोशना लोको तेना केवा प्रकारना काम करे छे। कोई पण पांच कामना नाम लखो अने कारीगरने शुं कहेवाय छे ते पण लखो। तो जो अहीं मैं काममां बतावी छे कार अने स्कूटर ने ठीक करता, तो कार अने स्कूटर ठीक करे तेने कहेवाय मिकेनिक। तेवा केटलाक उदाहरणो मैं लखीने बताव्या छे, जेम के फर्निचर बनावता सुथार, घरेणा कोण बनावे तो सोनी, मकान बनावता कड़ियो, माटीना वासण बनावता कुंभार, कपड़ा सीवता दर्जी। हवे नीचे यादी आपेली छे, तमे जोयेला बहुमाळी मकानो पर लाल रंग करो अने तमारा पड़ोसमां आवेला बहुमाळी मकानो पर लीलो रंग करो। तो अहीं तमे जे जोया होय तेमां लाल रंग करशो अने तमारा पड़ोसमां जो ए मकान आवेलू होय, जेम के कोई चर्च आवेलू होय, कोई मंदिर आवेलू होय, के तमारी बाजूमां सिनेमा हॉल होय के बस स्टेन्ड होय, तो तेमां तमे लीलो रंग करशो, नहीं तो तमे ज्यां जोया होय तेमां लाल रंग करशो। पाना नंबर 84 पर कहे छे कोई पण पांच मकानना नाम अने तेमां कया कया काम थाय छे ते लखो। तो जो तमे मकाननुं नाम जोयुं के दवाखान, दवाखानामां शुं काम थाय छे, तो दर्दीनी सारवार कराय छे अने बाळको माटे रसीकरण कराय छे। એવી જ રીતે મકાનનું નામ આપણે લખીએ પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસમાં શું થશે, ટપાલ ટિકિટો મળે અને પત્રો પણ મળે। શાળા, શાળામાં બાળકોને શિક્ષણ મળે છે। બેંક, તો બેંક આપણા નાણાં સાચવે છે, નાણાં એટલે રૂપિયા। લાઇબ્રેરી, તો લાઇબ્રેરીમાં તો અઢળક પુસ્તકો હોય છે જેમાં અલગ અલગ વિષય ઉપર વિવિધ જ્ઞાન આપણને મળે છે। તો આવી રીતે તમારે પણ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। ચિત્રમાં તમે જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા। શાળા પણ એવી જગ્યાએ છે જ્યાં ઘણા લોકો જોડાયેલા હોય છે। શાળામાં કયા કામ થાય છે તે લખો। તો જો શાળામાં થતા કામ આ પ્રમાણે છે કે સૌપ્રથમ પ્રાર્થના થાય, ત્યાર પછી શિક્ષણ હોય છે, કસરત થાય, ક્યારેક પ્રોગ્રામ થાય છે, વિવિધ સ્પર્ધાઓ થાય છે અને પ્રવાસનું આયોજન પણ થાય છે। ચિત્રમાં કોઈ એવા બાળકો છે જેઓ શાળાએ જતા નથી, તેઓ શું કરે છે? તો હા, કેટલાક એવા બાળકો પણ છે જે શાળાએ જતા નથી, જેમ કે ઝાડ નીચે બેઠેલ માંગવાવાળા વ્યક્તિ છે તે શાળાએ જતા નથી, તેઓ લોકો પાસેથી પૈસા માંગે છે। મમતા છે તે તેના પિતાજીને તરબૂચ વેચવામાં મદદ કરે છે આવી રીતે, અને ચાની દુકાનમાં પણ નાનો છોકરો છે તે ચા લોકોને આપે છે, તેઓ શાળાએ જતા નથી। ઘરકામ, દીપાલી પણ એક એવી જ છોકરી છે જો એ પણ શાળાએ જતી નથી। ચાલો આપણે તેના વિશે જાણીએ। જો દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે, એટલે તેના જે ભાઈ બહેન છે તેમાં સૌથી મોટી દીપાલી। હવે તેના પિતાજી શાકભાજી વેચે છે, તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે। તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે, તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે। દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે, ઘર સાફ કરે છે, વાસણ પણ સાફ કરે છે। તેને રેડિયો સાંભળવો ખૂબ જ પસંદ છે, તે કામ કરતાં કરતાં ગીતો સાંભળે છે। કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે, પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે। આમ ઘરની, કામની અને નાના ભાઈ બહેનને સાચવવાની જવાબદારી દીપાલીની છે, આથી તે શાળાએ જઈ શકતી નથી। દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે, બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે શાળાએથી, સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે। તેની માતા સાંજે ઘરે મોડા આવે છે, દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે, તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે। રાત્રે દીપાલી પથારીમાં સૂઈને તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે, કારણ કે તે શાળાએ જતી નથી।
પણ તેને ભણવું ખૂબ ગમે છે. તે ધોરણ 3 સુધી જ ભણી છે. 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું. આ કારણે તે વધારે ભણી શકી નહીં. હવે નાના ભાઈને સાચવવાની જવાબદારી દીપાલી ઉપર આવી ગઈ. આથી તે ભણી શકી નહીં. તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે. હવે તે ફરી શાળામાં દાખલ થઈ છે અને નિયમિત શાળાએ પણ જાય છે. ચલો યાદ કરો અને લખો, દીપાલી તેના પોતાના ઘરમાં કયા કયા કામ કરે છે? તો દીપાલી જમવાનું બનાવે, ઘરનો સાફ સફાઈ કરે, વાસણ સાફ કરે, ભાઈને મૂકવા જવું, બહેનને શાળાએ લઈ જાય છે, લઈ આવે છે, અને માને રસોઈમાં મદદ કરે છે. શું તમે પણ ઘરમાં કામ કરો છો? તે તો તમે કરતા જ હશો. કયા કયા કાર્ય કરો છો? તો ફૂલ લાવવા, બજારમાંથી વસ્તુ લાવવી, ઝાડું કાઢવું, ઘરની સફાઈ કરવી, વાહન સફાઈ કરવી, અને અન્ય જે કોઈ તમે કામ કરતા હો તે તમારે અહીં લખવાનું છે. તો આવી રીતે પાઠ્યપુસ્તકમાં પણ તમે જવાબ લખશો. ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા તો જણાવો. તો અહીં મેં લખ્યું છે, ધારો કે મંદિરની સેવા કરવી, કે મંદિરે જવું, અથવા તો ઝાડ છોડને પાણી આપવું, ગાય ચકલીને પાણી આપવું, તેમને ખોરાક આપવો, અન્ય કામ પણ તમે કરતા હશો. જો તમે ઘર સિવાયના અન્ય કોઈ બહારના કામ કરતા હો તો તમારે અહીં એ લખવાનું છે. હવે નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે. દિવસના કયા સમયે તમે કઈ ક્રિયા કરો છો તે ઘડિયાળમાં નોંધો. તો જુઓ, સવારમાં ઉઠવું, તમે કેટલા વાગે સવારના ઉઠો છો? તો એ ઘડિયાળમાં કાંટા વડે દર્શાવો. શાળાએ કેટલા વાગે જાઓ છો? આમ તો તમે શાળાએ આવતા નથી હાલમાં, પણ તમે કેટલા વાગે આવશો એ ટાઈમ તમે નોંધો. શાળાએથી ઘરે કેટલા વાગે તમે પહોંચશો તેનો પણ સમય નોંધો. ઘરે કેટલા વાગે તમે ભણવા બેસો છો, ગૃહ કાર્ય કરો છો, તેનો સમય કાંટા વડે દર્શાવો. પછી કેટલા વાગે રમવા જાઓ છો અને કેટલા વાગે સૂઈ જાઓ છો. તો અહીં તમે તમારા વાલીઓની મદદથી કાંટા વડે ટાઈમ દર્શાવવાનો છે. તમારા ઘરના કયા સભ્યો ઘરના કામ કરે છે અને તેઓ કયા કામ કરે છે? તો જો કુટુંબના સભ્યો અહીં તમારે લખવાનું છે. જેમ કે મમ્મી, તો તે કશું કામ કરે છે? તો કે રસોઈ બનાવવાનું. મોટી બહેન, તો તે ઘરની સાફ સફાઈનું. પપ્પા, તો તે શું કરે છે? તો કે તે ઓફિસે જાય છે કે દુકાને જાય છે. દાદા દાદી, તો તેઓ ઘરના પૂજા પાઠ પણ કરતા હોય છે. તમારા પોતાનું પણ નામ લખી અને તમે જે કોઈ કામ કરતા હો તે અહીં તમારે લખવાનું છે. તો મેં જેમ સમજાવ્યું એ મુજબ હવે તમે પોતાની રીતે અહીં લખશો. તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે, એટલે બહારેથી કામ કરી અને પૈસા મેળવી આવતા હોય તે કયા સભ્યો છે? જેમ કે પપ્પા, અને તેઓનું કામ લખવાનું. તમારા પપ્પા શું કામ કરે છે? ત્યાર પછી દાદા હોય, સાથે રહેતા હોય તો કાકા હોય, મોટો ભાઈ હોય, મમ્મી હોય, અને બહેન પણ હોય, કે જે આજના સમયમાં લગભગ બહાર પણ કાર્ય કરતા હોય છે, કોઈ જોબ કરતા હોય છે. તો તેઓનો સભ્યોના નામ અને સામે તેઓના કામ લખવાના છે. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને તેના પૈસા મળતા નથી? તો હા, તમારા કુટુંબમાં તમારી મોટી બહેન છે, મમ્મી છે, જે અનેક કામ કરે છે પરંતુ તેઓને તેના પૈસા મળતા નથી. તમારા દાદા દાદી પાસેથી જાણો, તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા? તો અહીં તે જાણી અને તમારે અહીં લખવાનું છે કે એ દાદા દાદી તમારા જેવડા હતા ત્યારે શું કામ કરતા હતા, તે પૂછીને અહીં લખશો. સરલા તેના બાને આ જ પ્રશ્ન પૂછે છે. બાએ જવાબ આપ્યો, જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દીવાલ લેપવામાં મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે,
જે ગેસથી ચાલે છે. પહેલાંના સમયમાં ગેસ હતો નહીં ત્યારે લોકો ચૂલો બનાવી અને તેના ઉપર રસોઈ બનાવતા. તે ચૂલો સળગાવવા માટે લાકડા અને છાણાની જરૂર રહેતી. આપણા ઘરની દિવાલો અને છત અત્યારે સિમેન્ટની છે, પણ સલ્લાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા એવા કોઈ કામ કરવાની જરૂર નથી, કારણ કે હવે બધો પરિવર્તન પ્રમાણે બધો જ બદલાવ આવ્યો છે. હવે કોઈ ચૂલો કે છાણા લાકડા વીણવા જતા નથી. તમે અને તમારા વડીલોએ બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું, એમાં તફાવત છે? તો હા, એમાં ઘણો તફાવત હશે કે દાદા દાદી છે છાણા લાકડા વીણવા જતા, દિવાલો લીપતા, નીચેની જમીન લીપતા, જ્યારે અત્યારે તમે એવા કોઈ કાર્ય કરતા હશો નહીં. તમે ઘરની સાફ સફાઈ, બજારની વસ્તુ લાવવી, અન્ય લોકોને મદદ કરવી એવા કાર્યો કરતા હશો, એટલે સમય મુજબ ઘણો તફાવત છે. દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું. તમારા પાડોશમાં કોઈ 6 વર્ષ સુધીના બાળકો છે જે શાળાએ જતા ન હોય તો શોધી કાઢો. તો આ બાળકને કેવી શાળા ગમે એ અંગે પણ લખો. ધારો કે તમારી આજુબાજુમાં કોઈ 6 વર્ષથી નીચેના બાળકો રહેતા હોય અને શાળાએ ન જતા હોય તો તેઓનું નામ અહીં લખવાનું છે. પ્રથમ બાળકનું નામ, પછી શાળાએ ન જવાનું કારણ કે શા માટે તે શાળાએ જતા નથી, એવા બીજા બાળકનું નામ અને શાળાએ ન જવાનું કારણ. આવી રીતે 2 બાળકના નામ અને કારણ લખવાના છે. શાળામાં શું ગમે તેની વિગત લખવાની છે, કે તેઓ જો શાળામાં જશે તો તેને શું ગમશે. તેને રમવું ગમશે, ગીતો ગાવા ગમશે, તેમને નૃત્ય કરવું ગમશે કે ભણવું ગમશે, તે અહીં લખવાનું છે. આ બાળકને શાળામાં આવતા કરવા તમે શું કરશો? તે બાળકને શાળામાં આવતા કરવા માટે તમે અનેક પ્રયત્નો કરશો, જેમ કે શાળામાં આવવાથી તેને સમજાવશો કે ભણવાથી ઘણું બધું જાણવા મળે છે, શાળામાં માત્ર ભણવાનું નથી હોતું, વિવિધ સ્પર્ધાઓ હોય છે, પ્રવાસ હોય છે, તમને ઘણું નવું નવું શીખવા મળે છે, કોમ્પ્યુટર જેવા વિષયો શીખવા મળે છે, ગીત ગાવાનું શીખવાડે છે, રમવાનું પણ શીખવાડે છે, વિવિધ રમતો વિશે પણ તમે જાણી શકો છો અને તમે આગળ વધી શકો છો. આવી રીતે તમે એને સમજાવી અને શાળામાં આવવા માટે પ્રોત્સાહન કરી શકો. તો આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.